નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 11 છે માપન, એમાં આપણે સ્વાધ્યાય 11.2 માં 1-6 દાખલા જોયા હતા. આજે આપણે 7મા દાખલાથી જોશું. 7મા દાખલાની રકમ જોઈએ કે કોઈ મકાનના ભોંય તળિયામાં સંભાવ્ય ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. ભોંય તળિયામાં સંભાવ્ય ચતુષ્કોણ આકારની લાદીઓ છે કેટલી છે? 3000 લાદી છે લગાડેલી છે. આ લાદીના વિકર્ણોની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. હવે લાદી છે એના વિકર્ણોની લંબાઈ આપણને બંને વિકર્ણોની લંબાઈ આપેલી છે 45 સેમી અને 30 સેમી છે. હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય તો સમગ્ર ભોંય તળિયાની લાદી ઘસવામાં કેટલો ખર્ચ થશે? હવે આપણે સમગ્ર ભોંય તળિયાની લાદી ઘસવાનો ખર્ચ શોધવાનો છે, તો આપણે એનું શું શોધવું પડે, ક્ષેત્રફળ શોધવું પડે. તો આપણને પેલા એક લાદીનું ક્ષેત્રફળ મળી જશે, એના બંને વિકર્ણોના માપ આપેલા છે, તો એના સૂત્ર ઉપરથી એક લાદીનું ક્ષેત્રફળ મળી જાય. એના ઉપરથી આપણે કેટલી લાદી છે, 3000 લાદી છે, તો એના ગુણ્યા કરશું 3000, એટલે આપણને 3000 લાદીનું ક્ષેત્રફળ મળી જાય. ત્યાર પછી આપણે એનો ખર્ચ શોધશું. તો અહીંયા આપણે વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી આપેલી છે, તો આપણે સંબાજુ ચતુષ્કોણ હોય એનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. તો એના ઉપરથી આપણે લાદીનું ક્ષેત્રફળ શોધીએ. એક લાદીનું ક્ષેત્રફળ શું થશે? 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા બંને વિકર્ણોના માપ કેટલા છે? 45 સેમી ને 30 સેમી. 45 ગુણ્યા 30, 15 × 2 = 30. 45 × 15 કરશું એટલે આપણને જવાબ મળશે 675 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ છે એટલે શું આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર અથવા તો ચોરસ સેમી. હવે કુલ લાદી કેટલી છે? 3000 લાદી છે. તો ભોંય તળિયાનું ક્ષેત્રફળ એટલે કે ભોંય તળિયામાં 3000 લાદી છે. તો આખા ભોંય તળિયાનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? એક લાદીનું ક્ષેત્રફળ છે આપણી પાસે, એને ગુણ્યા કરવા પડે 3000, એટલે આખા ભોંય તળિયાનું ક્ષેત્રફળ મળી જાય. તો શું આવશે? ભોંય તળિયાનું ક્ષેત્રફળ બરાબર એક લાદીનું ક્ષેત્રફળ ગુણ્યા કુલ લાદી, ગુણ્યા કુલ લાદી. તો એક લાદીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 675 ગુણ્યા કુલ લાદી કેટલી છે? 3000 લાદી છે. 675 ગુણ્યા 3000 કરીએ એટલે આપણને મળશે 20,25,000 સેન્ટીમીટર સ્ક્વેર. આખા ભોંય તળિયાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે આપણને ખર્ચ કીધો છે કે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે? ₹4 છે. તો હવે આપણી પાસે ક્ષેત્રફળ મળ્યું 20,25,000 બરાબર. હવે અહીંયા છે સેન્ટીમીટરનો સ્ક્વેર. આપણને શું કીધું છે કે એક મીટર લાદી ઘસવાનો ખર્ચ, એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ કેટલો છે? તો કે ₹4 છે. તો આપણે મીટર છે એને સેન્ટીમીટરમાં પેલા ફેરવવા પડે. તો એક મીટર બરાબર કેટલા થશે? 100 સેમી થશે. તો અહીંયા મીટરનો સ્ક્વેર એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર છે, તો મીટરના સ્ક્વેરમાંથી એક મીટર સ્ક્વેર બરાબર શું થાય? તો કે 100 × 100 એટલે કે 10,000 સેમીનો સ્ક્વેર. તો એક મીટર બરાબર કેટલા થશે? 10,000 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો આપણને અહીંયા આપેલું છે કે 10,000 સેમીનો સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ. એક ચોરસ મીટરનો કીધો છે ખર્ચ, એટલે કે 10,000 આપણે સેન્ટીમીટરમાં ફેરવી દીધા. 10,000 સેન્ટીમીટર સ્ક્વેર છે લાદી ઘસવાનો ખર્ચ. કેટલો આપણને આપેલો છે? તો કે ₹4 આપેલો છે. આપણી પાસે કુલ કેટલી કેટલું ક્ષેત્રફળ છે? 20,25,000 સેન્ટીમીટરના સ્ક્વેરમાં કેટલો ખર્ચ થશે? તો 20,25,000 ગુણ્યા 4/2 કેટલા આવશે? 10,000. તો એછેદ ઉડે છે 1, 2, 3 ઉડી ગયા. હવે 2025 × 4 10 એટલે જવાબ કેટલા આવશે? પેલા 2025 × તમારે 4 કરવાના અને એના ભાગ્યા કેટલા કરવાના? 10, એટલે જવાબ આવશે ₹810. તો આ છે આખા ભોંય તળિયામાં જે લાદી હતી એનો ઘસવાનો ખર્ચ આપણને મળી ગયો. ત્યાર પછી 10મા નંબર 8 છે.
એની અંદર કીધું છે કે મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. હવે શું કહે છે, મોહન છે સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર લે છે. બરાબર, સમલંબ ચતુષ્કોણ એટલે કે કોઈ પણ એક બાજુ સમાંતર હોય, એક જોડ સમાંતર હોય. તો આ ખેતરની નદી તરફની જે બાજુ છે અને રસ્તા તરફની બાજુ છે સમાંતર છે અને અંતરમાં બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય તો ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. એટલે કે આપણે નદી તરફની અને જે રસ્તો છે એ તરફની બાજુની લંબાઈ શોધવાની છે. તો આપણને અહીંયા પહેલા સમલંબ ચતુષ્કોણાકાર ખેતર આપેલું છે, એમાં એક તરફ રસ્તો છે, આ બાજુ રસ્તો છે અને આ બાજુ શું છે, નદી છે. સમલંબ ચતુષ્કોણાકાર છે, જો આ બે બાજુ સમાંતર છે. હવે આ બે બાજુ આ રીતે આપણે દોરી દઈએ, એટલે ઉપરની અને નીચેની બાજુ છે એકબીજાને સમાંતર છે. હવે આ બંને વચ્ચેનું લંબ અંતર આપણને કેટલું આપેલું છે, 100 મીટર આપેલું છે. હવે શું કીધું છે, તો કે રસ્તા તરફની બાજુ છે એના કરતા નદી તરફની બાજુ છે એ બમણી છે અને આપણે નદી તરફની બાજુ શોધવાની છે. તો આપણને બાજુનું માપ ખબર નથી અહીંયા, તો આપણે રસ્તાની બાજુ જે આ લંબાઈ છે રસ્તા તરફની એને એક્સ કહી દઈએ અને આ બમણી છે એટલે શું કહીશું આપણે, 2x. બરાબર, આપણે ધારી લીધું કે ધારો કે રસ્તા તરફની બાજુ છે એની લંબાઈ 1 મીટર છે અને નદી તરફની બાજુ છે એની લંબાઈ 2x છે, એટલે કે બમણી છે. એટલે હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે, તો સમલંબ ચતુષ્કોણાકારનું ક્ષેત્રફળ બરાબર શું થાય, 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. તો 1/2 સમાંતર બાજુઓનો સરવાળો, સમાંતર બાજુ કઈ છે, 1 અને 2x, તો એ બંનેનો સરવાળો એટલે કે 1 + 2x ગુણ્યા લંબ અંતર કેટલું મળે છે, 100 મીટર. તો અહીંયા કેટલા આવશે, 100 છેદ ઉડે છે અહીંયા 50 × 100, 1 × 1 + 2x એટલે કેટલા થશે, 3x × 50, 3×5 = 15 એટલે 150, 50 × 3 કેટલા થશે, 150 અને 1/1 આપણને મળ્યું ક્ષેત્રફળ, શું આવશે, ક્ષેત્રફળનો 1 મીટર સ્ક્વેર. હવે શું કીધું છે, તો કે આપણે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે, કેટલું છે, 10,500 મીટર સ્ક્વેર. તો આપણે એની એક્સનું માપ શોધશું. બરાબર, તો ક્ષેત્રફળની જગ્યાએ શું મૂકશું આપણે, ખેતર છે એનું ક્ષેત્રફળ આપણે આપેલું છે, કેટલું આપેલું છે, 10,500 આપણને આપેલા છે. હવે સમલંબનું ક્ષેત્ર, સમલંબ ચતુષ્કોણ આકાર ખેતર છે એનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું કેટલા છે, 150x, તો અહીંયા એ મૂકી દઈએ. બરાબર, એની કિંમત આપણને આપેલી છે 10,500. હવે એક્સની કિંમત શોધવી છે તો 150 ક્યાં જશે, છેદમાં જશે, તો 10,500 × 150 0 0 ગયા. હવે કેટલા અહીંયા છેદ ઉડાશો એટલે જવાબ આવશે 1 = 70 મીટર. તો એક્સનું માપ મળ્યું એટલે કે રસ્તાવાળી બાજુ છે એનું માપ મળ્યું. તો નદી સાઈડની જે બાજુ છે બરાબર એની લંબાઈ કેટલી થશે, તો કે 2 × 1 એટલે કે 2 × 70 એટલે કે 140 મીટર. નદી જે છે નદી તરફની બાજુ છે એની લંબાઈ આપણને મળી 140 મીટર. આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપેલું હતું, એના ઉપરથી આપણે એનું માપ લઈ લીધું, એક ધારી લીધું એક અને એનું માપ તો એક બમણી છે, એટલે એના ઉપરથી એક્સની કિંમત મેળવીને આપણે બંને સાઈડની બાજુ છે એનું માપ મેળવી લીધું. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે. એની અંદર કીધું છે કે જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે તેની ઉપરનું સમતલ સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે, આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. આપણને અહીંયા ઓટલો આપેલો છે, કેવો છે, અષ્ટકોણીય છે. એક 2 3 4 5 6 7 ને 8 બાજુ અષ્ટકોણીય છે અને એ કેવું છે, સમતલ સમબાજુ અષ્ટકોણ એટલે કે બધી બાજુ સરખી છે. તો એનું માપ આપણને આપેલું છે 5 મીટર એટલે કે દરેક બાજુ છે એનું માપ કેટલું છે, 5 મીટર આપેલું છે.
પછી આનું માપ આપેલું છે આપણને 11 મીટર, અને આનું માપ આપણને ઉભલંબ આપેલું છે 4 મીટર. હવે શું કરવાનું છે? તો કે અષ્ટકોણીય સમતલ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા ભાગ બાર જઈએ તો વચ્ચેનું જે છે શું છે? લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ મળી જાય. અહીંયા લંબાઈ પહોળાઈ 2 છે એટલે પહોળાઈ 5, લંબાઈ 11, તો એનું ક્ષેત્રફળ મળી જાય. ઉપરનો જે છે ચતુષ્કોણ, નીચે ચતુષ્કોણ બને છે, બંને કેવા આકારના છે? સમલંબ ચતુષ્કોણ આકારના છે. આ ચતુષ્કોણ અને નીચેનો ચતુષ્કોણ બંને સમલંબ આકારના છે, અને બધી બાજુ સરખી છે. તો આની માપ કેટલું થશે? 5 મીટર થશે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા એનું લંબ અંતર. તો આપણને બે સમાંતર બાજુ છે એનું માપ આપેલું છે, લંબ અંતરે આપેલું છે, એટલે આપણને આ બે ચતુષ્કોણ જે છે સમલંબ એનું માપ પડી જશે, અને વચ્ચે જે લંબચોરસ છે એનું માપ પડી જશે. એટલે આપણે આ ત્રણેયનો સરવાળો કરશું એટલે આખો જે અષ્ટકોણીય આકાર છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે. તો પહેલા આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીએ. એક સમલંબ બરાબર, આ એક ને આ બે છે, પેલા આપણે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીએ. એનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો. તો સમાંતર બાજુ કઈ કઈ છે? 11 અને 5. તો અહીંયા શું આવશે? 11 વત્તા 5 ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર કેટલું છે? 4 મીટર. તો અહીંયા આવશે 4, છેદુ દે છે અહીંયા 2 2 4, 11 વત્તા 5 એટલે કેટલા થશે? 16 ગુણ્યા 2 કેટલા થશે? 32. ક્ષેત્રફળ છે એટલે આવશે મીટર. આપણને એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું. બે સમલંબ નું જોતું હોય તો કેટલા કરવાના? એક અને બે છે તો બે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો શું આવશે? 2 ગુણ્યા 32. 2 ગુણ્યા 1 સમલંબ નું ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું એટલે 32 નું કેટલા થશે? 64 મીટર² તો આપણને આ બંનેનું ક્ષેત્રફળનું મળી ગયું બરાબર. હવે વચ્ચે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવી લઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 11, પહોળાઈ છે 5, તો 11 ગુણ્યા 5 કેટલા થશે? 55 મીટર². હવે આપણે આખા અષ્ટકોણીય ઓટલાનું જે છે ક્ષેત્રફળ જોઈએ છે. તો ઓટલાનું ક્ષેત્રફળ શું થશે? તો કે હવે આપણે આ બંનેનું ક્ષેત્રફળ મેળવ્યું, સમલંબ ચતુષ્કોણ આકારનું અને લંબચોરસનું મેળવ્યું, એ બધાનો કરવાનો સરવાળો એટલે આખા જે ઓટલા છે એનું મળી જશે. તો બે સમલંબનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 64 + લંબચોરસનું ક્ષેત્રફળ છે 55. આ બંનેનો સરવાળો કરશો એટલે કેટલા મળશે? 119 મીટર². તો આખા